नमस्कार, धोरण 8ના સંસ્કૃતમાં લેક્ચરમાં આપ સર્વેનું સ્વાગત છે. ધોરણ 8ના સંસ્કૃત પાઠ્યપુસ્તકમાંથી એનું અંતિમ ચેપ્ટર 8મું જે મનુષ્ય સિંહયોહ મૈત્રી છે એનો આપણે અભ્યાસ કરીશું. મનુષ્ય સિંહયોહ મૈત્રી એ તમે ગુજરાતીમાં પણ આનો અભ્યાસ કરી ગયા છો કે ગીરમાં મોટી મોણપરી નામનું ગામ અને ત્યાંના માત્રાવાળા એણે જે સિંહની મદદ કરી હતી, જ્યારે સિંહ પત્ની એને મગર મારી નાખે અને પછી એની સાથે ઝપાઝપીમાં સિંહ ઘાયલ થાય અને એને માત્રાવાળા છે એની ઔષધિ કરી અને એને બચાવી લે છે અને સિંહ આખી જિંદગી એનો ગણ નથી ભૂલતો નહીં. જ્યારે માત્રાવાળાનું અવસાન થઈ જાય ત્યારે એની સ્મશાન યાત્રામાં પણ એ સિંહ જાય છે, બરાબર. એના ઘરે ચોર આવ્યા હોય ત્યારે પણ એ મદદ કરે છે. આ બધા જ પ્રકારે ને જેમ પાલતુ કૂતરો હોય ને એમ સિંહ છે ને એ માત્રાવાળાનો પાલતુ થઈ જાય અને એની સાથે રહે. આ તમને સ્ટોરી ખ્યાલ જ છે. તો એ સ્ટોરી અહીંયા સંસ્કૃતમાં આપેલી છે જે મનુષ્ય સિંહયોહ મૈત્રી એના નામે છે. સૌરાષ્ટ્ર પ્રદેશ એટલે કે સૌરાષ્ટ્ર પ્રદેશમાં સતાધાર ગ્રામસ્ય સમીપે, સતાધાર ગામની બાજુમાં મોટી મોણપરી નામક ગ્રામ વર્તતે, મોટી મોણપરી નામનું ગામ વર્તત એટલે છે. કતિચિત વર્ષ પૂર્વે, કતિચિત એટલે કેટલાક વર્ષ પૂર્વે એટલે કે વર્ષ પહેલાં, તસ્મિન ગ્રામે તે ગામમાં માત્રાવાળા નામક, માત્રાવાળા નામના એક કૃષિવલ આસીત, એક કૃષિવલ એટલે ખેડૂત છે. નદિયા તટે, નદીના તટે કૃષિ વાટિકા આસીત, એની ખેતરવાડી છે. માત્રાવાળા પ્રતિદિનમ વાટિકાયામ વૃક્ષતલે સ્થિતવા, માત્રાવાળા એટલે કે માત્રાવાળા, પ્રતિદિનમ એટલે હંમેશા, વાટિકાયામ, વાટિકાયામ એટલે વાડીમાં, વૃક્ષતલે વૃક્ષની નીચે, સ્થિતવા એટલે કે બેસીને, નદિયા જલમ અપશ્યત નદીનું પાણી એ જોતા હતા. એકદા સહ અપશ્યત એક દિવસ તે જુએ છે, શું જુએ છે, સિંહ સ્વભાર્ય સહ નદિયા જલપાનાર્થમ આગચ્છત, સિંહ છે એ સ્વભાર્ય એટલે કે પોતાની પત્ની સિંહણ એની સહ એટલે કે સાથે, નદિયા જલપાનાર્થમ એટલે કે નદી જળને પીવા માટે આગચ્છત એટલે આવે છે. નદિયા જલે સ્થિત મકર, નદી જળમાં સ્થિત રહેલો મગર છે એ સિંહ ભાર્યા વધ મકર, એ સિંહ ભાર્યાનું વધ કરે છે. સિંહ તસ્યા રક્ષણાય, સિંહ છે તેનું રક્ષણ કરવા માટે પ્રયત્ન મકરો એ પ્રયત્ન કરે છે, કિંતુ નિષ્ફળ અભવત, પરંતુ એ નિષ્ફળ જાય છે. દુઃખિત સિંહ, દુઃખી થયેલો સિંહ છે એ નદિયા તટે અતિષ્ઠત, એ નદી તટ પર અતિષ્ઠત એટલે રહે છે. ચતુર્ણામ દિનાનામ અનંતરમ, ચાર દિવસ બાદ, અનંતરમ એટલે પછી, યદા મકર, અનંતરમ, અનંતરમ એટલે ત્યારે, યદા, યદા એટલે જે, મકર એટલે કે મગર, નદ્યા તટ સમીપમ આગચ્છત, નદીના તટની કિનારાની સમીપમ, સમીપમ એટલે બાજુમાં, આગચ્છત એટલે આવે છે. તદા ત્યારે સિંહ, સિંહ છે એ શીઘ્રતયા આક્રમણમ અકરોત, એ શીઘ્રતાથી એના પર આક્રમણ કરે છે. તયોહો મધ્ય, તેની વચ્ચે ઘોર યુદ્ધમાં અભવત, ઘોર યુદ્ધ થાય છે બંનેની વચ્ચે. સિંહ મકરસ્ય વધમ અકરોત, અને સિંહ છે એ મગરને મારી નાખે છે. કિંતુ, પરંતુ સહ સ્વયંપી ક્ષતિગ્રસ્ત કૃત્વા તત્રે વપત, એને મારી તો નાખે છે પણ પોતે ક્ષતિગ્રસ્ત થઈ ગયો છે, ઘાયલ થઈ ગયો છે, ભૂતવા તત્રે અપત, અપતત એટલે ત્યાં જ એ પડી જાય છે. માત્રાવાળા દૂરત હે તત અપશ્ય, માત્રાવાળો છે દૂરથી આ જુએ છે. સહ ક્ષતિગ્રસ્તસ્ય સિંહસ્ય, એ ક્ષતિગ્રસ્ત થયેલા આ સિંહની સહાયતાર્થમ, સહાય કરવા માટે તત્ર આગચ્છત, ત્યાં આવી જાય છે. ઔષધાની આનીય, ઔષધિઓ લઈ અને સહ સિંહસ્ય, સિંહની શુશ્રુષામ એટલે કે સારવાર અકરોત, કરે છે. કતિચિત દિનાનંતરમ, કતિચિત એટલે થોડાક દિનાનંતરમ એટલે દિવસ બાદ, સિંહ સ્વસ્થ અભવત, સિંહ છે અસ્વસ્થ થઈ જાય છે. તથા ચ તસ્ય મિત્રમ અભવત, અને ત્યારબાદ એનો મિત્ર પણ થઈ જાય છે. તદનંતરમ સ એવ સિંહ, તદનંતરમ ત્યારબાદ સ એવ સિંહ, તે જ સિંહ પ્રતિદિન માત્રાવાળસ્ય ગૃહે તસ્ય સમીપમ નિવસત, માત્રાવાળાના ઘરે એની બાજુમાં જ એ રહેતો હોય છે. સહ માત્રાવાળેન સહ સર્વત્ર ભ્રમણમ કર, અને એ માત્રાવાળાની સાથે બધી જ જગ્યાએ ભ્રમણ કરે છે. તસ્ય ગૃહે, ગૃહમ ક્ષેત્રમ ચ અરક્ષત, એનું ઘર અને ક્ષેત્ર એનું પણ એ રક્ષણ કરે. મનુષ્ય સિંહયોહ એસા અદ્વિતીય મૈત્રી કતિચિત વર્ષ પર્યંતમ પ્રાચલત, કેટલાક વર્ષો સુધી એ ચાલી. માત્રાવાળસ્ય નિધન કાલે, માત્રાવાળાના નિધન સમયે
દુઃખિતઃ સિંહ, દુઃખી થયેલો સિંહ છે એ સ્મશાન યાત્રામાં પણ અગચ્યતે, સ્મશાન યાત્રામાં પણ જાય છે. સ્મશાનતઃ એવ સહ, સ્મશાનથી જ તે વનમ અગચ્છત, એ વનમાં જતો રહે છે. તદનંતર ત્યારબાદ કોઈ જન તમ સિંહમ ન પશ્ય, અને કોઈ પણ વ્યક્તિ છે એ આ સિંહને ત્યારબાદ જોતો નથી. અદ્યાપી જનાહા, અત્યારે પણ જનાહા એટલે કે લોકો, એતસ્ય સત્ય પ્રસંગસ્ય વિસ્મરણ કરતું ન શક્નોતિ, અત્યારે પણ લોકો આ સત્ય પ્રસંગનું વિસ્મરણ એટલે કે એને ભૂલી શકતા નથી. તો આ ચેપ્ટર છે એનું સ્વાધ્યેય તમારે સ્વાધ્યાય પોથીમાં પૂર્ણ કરવાનું છે. અસ્તુ.